મુખવરી હોય તો મજા મૂકી દીધી છે. લોકો મુખવરી આઘાત કરવા માંડ્યા છે અને આપણે અપનાવી છે. કઈ બિઝનેસ પર ધ્યાન દેતા નથી. નમસ્તે અંકલ, કેમ છો? અરે આવો બેટા, શું વાત છે? આજે તો તું ભૂલો પડી ગયો. અરે દેવ તો ફોન માં વાત કરતો નથી, ફોન રિસીવ નથી કરતો. આખો દિવસ એનો ફોન બસ બિઝી જ આવે છે. એટલે મને થયું કે આજે તો સવારના પોરમાં હું દેવના ઘરે જઈ અને એને મળી આવું. સારી વાત છે બેટા. પણ અંકલ આમ કેમ તમે ઉદાસ હોય એવું મને લાગે છે. બેટા એક વાત કહું તમને? હા બોલો ને અંકલ. એનું ચિત્ત છે ને ક્યાંય બિઝનેસ માં રહેતું નથી અને આખો દિવસ પેલી છોકરી છે ને, શું નામ? હા 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 હા. અરે આખો દિવસ, રાત ને દિવસ એને છે ને મેસેજ, વોટ્સઅપ. દેવ છે ને એ મિત્તલ ની પાછળ એકદમ ગાંડો થઈ ગયો છે. 24 કલાક ફોન ને મેસેજ કર્યા રાખે છે ને. પણ આપણે શું કરી શકીએ બેટા? તું મારું એક કામ કરીશ? અરે એક શું, 10 કામ કરીશ. તમે ખાલી હુકમ કરો. આ 2 પ્રેમીઓને છે ને એને વિખુટા પાડીના. અંકલ શું વાત કરો છો, તમને ખબર છે આ દેવ અને મિત્તલ એકબીજાના ગાંઠ પ્રેમમાં છે. આપણે ધારીએ ને તો બી એને જુદા ન પાડી શકીએ. અરે બેટા હું એમ નથી કહેતો કે આપણે થોડોક સમય છે ને બ્રેક લાગે ને એવું તું કંઈક ગોઠવી દે. ઓકે, તો જેથી કરીને છે ને એનો બિઝનેસમાં ધ્યાન દે. બરાબર છે અંકલ, હું છે ને આજે જ મિત્તલને મળવા જાઉં છું. થોડોક સમય એને વિખુટા પાડીએ ને તો બિઝનેસમાં ધ્યાન લઈ શકે. તમારી વાત બિલકુલ સાચી છે. એક કામ કરીએ, હું છે ને મિત્તલને જઈને આજે સમજાવું છું કે તું છે ને દેવથી જુદા થવાનું કે બ્રેકઅપ કરવાનું નાટક કરે, જેથી કરીને દેવનું બિઝનેસમાં થોડું ધ્યાન લાગે અને એનું કેરિયર બને અને સક્સેસ થાય. 100% તું દીકરા એનો શુભચિંતક છો, પણ એને એટલો પ્રેમભાવથી સમજાવજે કે કાંઈ અજુગતું પગલું ન ભરી. જી જી જી, ચોક્કસ. ઓકે અંકલ, ચાલો હું તમને જલ્દી સારા સમાચાર આપું છું. દેવ મારો દીકરો છે ને એમ હું પણ તને દીકરો માનું છું. મને ખબર છે અંકલ, અને દેવને પણ આપણે આ બિઝનેસમાં આગળ લાવવા માટે આપણે પણ એટલી જ મહેનત કરવી પડશે. બસ બસ, મને છે ને દીકરા એક તારી એટલી અપેક્ષા હતી કે તું આ મારું કામ કરી દે ને, એટલે મને એટલી નિરાશ થાય. અરે તમે હવે છે ને બિલકુલ ટેન્શન મુક્ત થઈ જાઓ, આ બધી જવાબદારી મારી પર છોડી દો. હું ક્યારે દીકરા તારી રાહ જોતો હતો કે ક્યારે આવે અને હું એને વાત કરું. બસ અંકલ, હવે છે ને હું જલ્દી મિત્તલને મળી લઉં અને બધું એને સમજાવી દઉં અને આપણે આપણું કામ સરળતાથી પાર પાડીએ. ઓકે ચલો, હવે મને રજા આપો, હું અત્યારે જ જાઉં છું મિત્તલ પાસે. ચલો આવજો. જેવો બેટા આવજો અંકલ. બધાની યાદી આપજે. હવે આ છોકરો છે એનો ભાઈબંધ કંઈક સમજાવે અને માની જાય તો ભગવાન તારો આભાર તારો. કોઈ દિવસ ટાઈમ પર ન આવે, હંમેશા મને વેટ કરાવે. આવા દેજો, આજે તો ક્લાસ લઈ લો, આજના દિવસે લેટ કરશે. હાય મિત્તલ. હાય. અરે હાય, બગીચામાં શું કરે છે? અને હાથમાં ફૂલ લઈને શું વાત છે, કઈ નવીન તો નથી ને? લ્યો તારા ફ્રેન્ડ નો બર્થડે તું જ ભૂલી ગયો? ઓ માય ગોડ, ચાલુ સાવ મગજમાંથી જ નીકળી ગયું. હમણાં હું એને ફોન કરીને વિશ કરું છું અને મોટી મોટી પાર્ટી માંગુ છું આજ તો. મિત્તલ એક વાત કહું તને? હા બોલ. મારે તારી સાથે છે ને થોડી જરૂરી વાત કરવી છે. મિત્તલ મને એવું લાગે છે કે તારા હિસાબે દેવનું કેરિયર ખરાબ થઈ રહ્યું છે. મારા હિસાબે? હા યાર, એ આખો દિવસ બસ ફોનમાં અને મેસેજમાં 24 કલાક તારી સાથે જોઈતો રહે છે, એ એના બિઝનેસમાં જરા પણ ધ્યાન દેતો નથી. પણ એમાં મારો શું વાંક? અરે તારો કઈ વાંક નથી, પણ હું એમ કહું છું કે 24 કલાક તારી સાથે ફોન મેસેજ કરતો હોય તો એટલીસ્ટ તું એને નાતો પાડી શકે ને. પણ હું એને કોલ નથી કરતી, એ મને કોલ કરે, એ મને મેસેજ કરે. મેં સાંભળી તારી વાત, મને ખબર છે, પણ કેરિયર તો એનું ખરાબ થાય છે ને. મને ખબર છે કે એ તને ફોન ને મેસેજ કરે છે, તું નથી કરતી, પણ એક કામ કર, તું છે ને થોડા સમય માટે એનાથી દૂર થઈ જા. વોટ યુ મીન ટુ સે? મે બ્રેકઅપ કરેલો એની સાથે? મિત્તલ 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 યાર, અરે બ્રેકઅપ નથી કરવાનું. હું એમ કહું છું કે તું એની સાથે બ્રેકઅપ કરવાનું નાટક કર. તું આવું કરીશ ને એટલે ઓટોમેટિકલી એનું ધ્યાન એના બિઝનેસમાં લાગશે. અને તને ખબર છે અત્યારે એને કેવડો મોટો પ્રોજેક્ટ મળ્યો છે ઓફિસમાં, પણ તારા હિસાબે થઈને જરા પણ એમાં ધ્યાન આપતો નથી.
જો આ પ્રોજેક્ટમાં સક્સેસ થશે ને તો એની લાઈફ એનું કેરિયર બની જશે, અને એટલીસ્ટ એનું કેરિયર બનશે તો પાગલ તાંડુ તારી પણ લાઈફ બની જ જશે ને. એટલે પ્લીઝ યાર, અમારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે તું આટલી મારી મદદ કર, જરા વિચારજે પ્લીઝ. ઓકે, બેસ્ટ ઓફ લક. હમણાં એને ફોન કરીને સાલાને પાર્ટી માંગુ છું. ઓકે, ચલ ભાઈ. વાત તો એની સાચી જ છે, દેવીને કેરિયર ઉપર ધ્યાન આપવું જોઈએ ને કે મારા ઉપર. હું પણ એને પ્રેમ કરું છું, પણ અમારે સારા ભવિષ્ય માટે મારે આ સ્ટેપ તો ઉઠાવવું જ પડશે. નાટક તો મારે કરવું જ જોશે, મને મનાવવું જ જોશે. મારે એને તો ઓપ્શન નથી. હા મિત્ર, અરે શું યાર, આજના દિવસે પણ ગુસ્સામાં? મારે ટ્રાફિક હતો તો પહોંચવામાં થોડું લેટ થઈ ગયું, તને તો ખબર છે ને એનો ટ્રાફિક. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મિત્ર તું શું કહે છે યાર, કેમ આવી રીતના મારી જોડે વાત કરે છે? મેં કીધું ને મારી પાસે કોઈ વાત નથી કરવી. તું તારા રસ્તે અને મેં મારા રસ્તે, અને મને આજ પછી મેસેજ કે કોલ ન કરતો. ઓકે, પણ મને એ તો કે મારી ભૂલ ક્યાં થઈ ગઈ? મારે તને કોઈ ક્લિયરન્સ નથી દેવું. મેં કીધું ને આજ પછી મને કોલ તારો ન આવવો જોઈએ. અરે પણ એવી તો મેં શું કરી લીધું કે તું મારી જોડે આવું કરે છે? કીધું ને આઈ વોન્ટ બ્રેકઅપ. અરે પણ એ ગાંડીને એ પણ નથી ખબર કે આ દેવ એના વિના 5 મિનિટ પણ નહીં રહી શકે. મારે એને મનાવવી જ પડશે. આટલા વખત પછી સારું કામ મળ્યું છે સર, મગજ પણ ક્યાંય નથી લાગતું. હજારો કોશિશો કરું છું કે કામમાં મન ભરાવાય, શું કરું યાર? મારાથી એવી તો શું ભૂલ થઈ હશે કે આ છોકરી બ્રેકઅપ સુધી પહોંચી ગઈ. યાર ફોન કરું એને. The number you have dialed is currently busy. એક વાર સામે ચાલીને વાત કરે ને તો ખબર પડે કે શું કરવું. દિવસમાં 20-20 કોલ કરું છું, એક ફોનનો જવાબ નથી આપતો. એક વાર કહી દે કે મારાથી આ ભૂલ થઈ છે, કાં તો હું ભૂલ સ્વીકારી લઈશ અને કાં સુધારી લઈશ. મને માફ કરી દેજે દેવ, અત્યારે તમે તારો ફોન નહીં જ ઉપાડી શકો. પ્લીઝ થોડો જ ટાઈમ, થોડો ટાઈમ તો થોડુંક હાર્ડ વર્ક કરી લે બિઝનેસમાં, ધેન તો આપણે એકદમ સાથે છીએ, પછી તો લાઈફ ટાઈમ. આવી રીતના અંધારામાં કેમ રાખે છે મને, શું કરવું?